સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે સુરત ઝોનમાં આવતા 18 રેલવે સ્ટેશન પર સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા સદગુરુમાં સુદીક્ષાજી મહારાજની પ્રતિમાથી 2 ઓક્ટોબર ગાંધી જયંતિના અવસર પર દેશભરના 365થી પણ વધારે રેલવે સ્ટેશનો પર ઐતિહાસિક સફાઈ અભિયાન હાથ ધરાયું હતું, જેમાં 2 લાખથી પણ વધારે નિરંકારી ભક્ત સ્વચ્છતા હી સેવાના સ્લોગન સાથે જોડાયા હતા. સુરત ઝોનમાં આવતા સાયણ, કોસંબા, કીમ, ઉમરગામ, સંજાણ, ભીલાળ, કરમાબલી, વાપી, ઉદવાડા, પાટી, અતુલ તેમજ વલસાડ, ડુંગરી, અમલસાડ, બિલીમોરા, નવસારી તથા સુરત રેલવે સ્ટેશનો પર 2 ઓક્ટોબર બુધવારે સવારે 8 થી 12 વાગ્યા સુધી સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. તો ગંદકી અંદર હોય કે બહાર બંને હાનિકારક છે. નિરંકારી બાબાજીના આ સંદેશના પરિણામ સ્વરૂપ જ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. મારું નામ સાગર ભાગવાની છે. આજે ગાંધી જયંતિ નિમિત્તે 150મી એમની વર્ષગાંઠ નિમિત્તે સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશનના ભક્તો દ્વારા રેલવે સ્ટેશનની સાફ સફાઈનું કાર્યક્રમ અહીંયા યોજ્યું છે, જે દર વર્ષે મહિનામાં એકવાર અહીંયા સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે. માતાજીનો સંદેશ એ છે કે પ્રદૂષણ અંદર હો યા બહાર હો, એ બંને હાનિકારક છે. તો અને બીજું કે સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે 2 વાર કે 3 વાર બ્લડ ડોનેશન કેમ્પનું બી આયોજન કરવામાં આવે છે. આજના નિમિત્તે 360થી વધારે રેલવે સ્ટેશન પૂરા ઇન્ડિયા લેવલ પર સાફ સફાઈ કરવામાં આવે છે. સુરત ઝોનમાં 19 રેલવે સ્ટેશન છે જેની સાફ સફાઈ આજે કરવામાં આવી રહી છે. આજે સુરતમાં અહીંયા 350-450 લોકો લગભગ જોડાયા છે. ઓલ ઓવર ઇન્ડિયા મેં 2 લાખ સે ઉપર મતલબ કાર્યકરો ભક્તો જોડાયા છે સફાઈમાં. સંત નિરંકારી સદગુરુ જનહિતકારી કાર્ય કરવાની પ્રેરણા આપે છે. સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા કેટલા વર્ષોથી સતત વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.